ભાવનગર શહેરના માધવ દર્શન કોમ્પ્લેક્સ પાસે હિટ એન્ડ રન જેવી ઘટના બની હતી। રાજ ટ્રાવેલ્સની બસના બસ ચાલકે બસ ઉપર કાબૂ ગુમાવતા બસ માધવ દર્શન કોમ્પ્લેક્સમાં ઘૂસી ગઈ હતી, જેમાં 20 વાહનોનો કચરઘાણ બોલી ગયો હતો અને 2 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। ભાવનગર શહેરના રાધા મંદિર ચોક વિસ્તારમાં આજે સવારે 11 વાગ્યા આજુબાજુ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં વાઘાવાડી રોડ પરથી આવી રહેલ રાજ ટ્રાવેલ્સની મિની બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કે બ્રેક ફેલ થઈ જતા તે માધવ દર્શન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી અને પાર્કિંગમાં રહેલા 20 જેટલા સ્કૂટર અને બાઇકને અડફેટે લીધા હતા, જેમાં 7 જેટલા બાઇક અને સ્કૂટરનો કચરઘાણ વળી ગયો હતો, જ્યારે બસે 2 લોકોને અડફેટે લેતા તેને ઈજા થવા પામી હતી, જેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બસ ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો। બસમાં બસ ચાલક સિવાય અન્ય કોઈ મુસાફર ના હોય બીજી કોઈને ઈજા થવા પામી નથી। આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ઇજાગ્રસ્ત થયેલ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન યોગેશભાઈ પ્રફુલભાઈ મણિયાર ઉંમર વર્ષ 51 નું મોત નિપજ્યું હતું।